રાજ્યમાં સ્વાઇન ફ્લુએ બોલાવ્યો છે સપાટો. ભારે વરસાદ બાદ હવે સ્વાઇન ફ્લુએ રાજ્યને પોતાની ઝપેટમાં લઈ લીધું છે. મેઘરાજા બાદ સમગ્ર રાજ્યમાં હવે રોગચાળાએ કેર વર્તાવવાનો શરૂ કર્યો છે. શિકારી સ્વાઇન, રાજ્યમાં સ્વાઇન ફ્લુના ફ્લુ 597 શિકાર. રાજકોટમાં 32ના મોત. સૌરાષ્ટ્રમાં 22 લોકો ભેટ્યા મોતને. ઉત્તર હોય કે દક્ષિણ, પૂર્વ હોય કે પશ્ચિમ, સ્વાઇન ફ્લુએ સપાટો બોલાવી રાજ્યભરમાં હાહાકાર મચાવ્યો છે. વાત અમદાવાદની કરવામાં આવે તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુના વધુ 5 કેસ નોંધાયા છે. દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં વિશેષ ડોક્ટર્સની ટીમ સારવાર આપી રહી છે. સિવિલ હોસ્પિટલમાં અત્યારે 70થી વધુ દર્દીઓ સ્વાઇન ફ્લુની સારવાર લઈ રહ્યા છે. અત્યાર સુધી માત્ર સિવિલ હોસ્પિટલમાં જ સ્વાઇન ફ્લુથી 18 દર્દીઓના મોત નિપજ્યા છે. આપણે જે દવા આપીએ છીએ ઓસલટામાવીર, એની અસર સારી રહે છે ઘણા બધામાં, અને એક પેશન્ટ જો ક્રિટિકલ હોય એની કમ્પેરિઝનમાં બીજા લગભગ 80-90 પેશન્ટ થયા હોય તો એમને કંઈ આડઅસર થતી નથી અને રિકવર થઈ જાય છે. એટલે એ છે, પણ જે ગંભીર પ્રકારના દર્દીઓ આવે છે એ વહેલામાં વહેલી તકે હોસ્પિટલમાં આવી જાય અને વહેલામાં વહેલી તકે દવા ચાલુ થઈ જાય તો એના માટે બહુ સારું છે. કારણ કે અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાને પગલે એએમસી હરકતમાં આવ્યું છે. શહેરના 200થી વધુ એકમો પર મનપાની આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે, જેમાં 38 એકમોને નોટિસ પાઠવવામાં આવી છે તો 1,45,800 રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. સુરતમાં પણ સ્વાઇન ફ્લુ વકરી રહ્યો છે. શહેરના તમામ ઝોનમાંથી સ્વાઇન ફ્લુના દર્દીઓ નોંધાઈ રહ્યા છે, ત્યારે વધુ 10 કેસ પોઝિટિવ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. સુરતમાં સ્વાઇન ફ્લુના કુલ 37 પોઝિટિવ કેસ નોંધાયા છે તો 25 દર્દી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શરદી ખાંસી કે તાવ જેવું લાગતું હોય તો તે એવા દર્દીઓએ ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ, બને ત્યાં સુધી ઘરમાં રહેવું જોઈએ અને અધિકૃત ડૉક્ટર પાસે જઈને એમની સલાહ પ્રમાણે એમની સારવાર કરાવી જોઈએ. આ તરફ મહેસાણા જિલ્લામાં પણ સ્વાઇન ફ્લુનું સંકટ ઊભું થયું છે. મહેસાણા જિલ્લાના કડીમાં 2 અને મહેસાણામાં 1 સ્વાઇન ફ્લુનો કેસ નોંધાયો છે. રાજ્યમાં રોગચાળો વકરી રહ્યો છે. આ સંજોગોમાં તંત્રની સાથે લોકોએ પણ સાવધાન થવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ, અમદાવાદ. અને આ સમગ્ર મુદ્દે જ વધુ વિગતો મેળવીશું અમારા સંવાદદાતા અમદાવાદથી હિમાંશુ અમારી સાથે જોડાયા છે અને રાજકોટથી અમારી સાથે અંકિત છે. આ બંને સાથે વાત કરીશું. સ્વાઇન ફ્લુએ સમગ્ર ગુજરાતની જો વાત કરીએ તો અત્યારે તેને ઘેરામાં લઈ લીધું છે, ત્યારે ખાસ કરી અમદાવાદની અંદર. હિમાંશુ બતાવશો સ્વાઇન ફ્લુથી બચવા માટે કઈ રીતના પ્રયત્નો થઈ રહ્યા છે, અત્યાર સુધી કેટલા કેસ નોંધાયા છે? ચોક્કસપણે ખ્યાતિ આપણે જણાવી દઈએ તો જે કહી શકાય કે શહેરભરમાં રોગચાળાએ માજા મૂકી એ કહી શકાય કે જે પ્રકારે વરસાદ વરસ્યો છે, વરસાદ વરસ્યા પછી જે ઠંડક પ્રસરી છે તેના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ખરો તે જબરદસ્ત વકરો છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં હજારો લોકો જે ખરા કહી શકાય કે અત્યારે સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં ઉભરાઈ રહ્યા છે, દર્દીઓ ખરા તે દવા માટે કળસી રહ્યા છે. બીજી તરફની વાત કરીએ તો સ્વાઇન ફ્લુ ખરો, સ્વાઇન ફ્લુ પણ કહી શકાય કે અમદાવાદ ગુજરાતમાં સમગ્ર ગુજરાત જબરદસ્ત પોતાનો કહી શકાય ઝપાટો બોલાવી રહ્યું છે. સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. ગઈકાલ રાતની વાત કરીએ તો ગઈકાલ સાંજ સુધીમાં 5 નવા કેસ જે ખરા તે પોઝિટિવ આવ્યા છે અને 3 જે કેસ ખરા તેમનો રિપોર્ટ હજી આવવાનો બાકી છે. ત્યારે માનવું રહ્યું કે સ્વાઇન ફ્લુ ખરું, તે સ્વાઇન ફ્લુ વધુને વધુ વકરી રહ્યો છે. સ્વાઇન ફ્લુની સાથે વાત કરીએ તો જે વાયરલ જે બીમારીઓ ખરી, વાયરલ બીમારીઓ પણ ખૂબ વધી રહી છે. અત્યારે હાલ ઈટીવીની પહોંચી છે, વીએસ હોસ્પિટલ ખરી ત્યાં પહોંચી. તમે દેખી શકો છો કે વીએસ હોસ્પિટલમાં કહી શકાય દર્દીઓની લાંબી લાઇન લાગી છે. અમદાવાદમાં ઠેર ઠેર રોગચાળો વકરો છે, ત્યારે તમે દેખી શકો છો કે એક દર્દી જે ખરા એ આપણી સાથે છે, નાનું બાળક છે. બેટા ક્યાંથી આવ્યા? ભારતનગર સોસાયટી ધોબીકા 4 રસ્તા. શું થયું છે તને? મને ઉલટી ને ઝાડા અને ચક્કર બહુ આવતી હતી, એ બી કારણ પાણીના હિસાબે થયું હતું બધું. અને અમારે ત્યાં વિસ્તારમાં બહુ બધા જણાને આવું થાય છે, એમાં પાણીનું કંઈક છે, એમાં કોઈ સુધારી શકતું નથી. ને પાણીજન્ય રોગની વાત કરવામાં આવી રહી છે, તેના પેરેન્ટ્સ સાથે વાત કરીશું. અંદર હોસ્પિટલમાં વાત કરીએ તો હોસ્પિટલમાં કેટલી વ્યવસ્થા છે અને કેટલા લોકો છે અંદર? હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ડૉક્ટરની સારી સારવાર છે,
પણ બીજા પેશન્ટો બહુ ઘણા બધા આવ્યા છે, એના હિસાબે ડૉક્ટરો પોતે હેરાન થઈ રહ્યા છે. અને બીજું શું છે કે અત્યારે બહુ પેશન્ટ આવી ગયા છે, નીચે પથારા કરવા પડે છે. હું 2 દિવસ તો નીચે પથારા કરેલા છે. ક્યાંથી ચોક્કસપણે દેખો તમે દેખી રહ્યા છો કે જે પ્રકારે અમદાવાદની હોસ્પિટલો ઉભરાઈ રહી છે, દર્દીઓને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે નીચે પથારી આપવામાં આવી રહી છે, જે ખાટલા પલંગ છે ખરા, જે વ્યવસ્થા ખરી તે વ્યવસ્થા ખૂટી પડી છે. બીજી તરફ જે વાત કરવા જઈએ તો જે રોગચાળા માટે સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 200 કરોડ રૂપિયાનો જે પ્લાન કહી શકાય કે જી બિલકુલ હિમાંશુ, સીધી વાત કરીએ રાજકોટ ખાતે, જે રાજકોટના કેવા હાલ છે સ્વાઇન ફ્લૂને લઈને, અત્યારે લોકો ત્યાં પણ પરેશાન છે, જણાવશો અંકિત શું પરિસ્થિતિ રાજકોટમાં? ચોક્કસ ક્યાંથી કહી શકાય કે છેલ્લા 8 મહિનાથી જો સ્વાઇન ફ્લૂનો કેર યથાવત જોવા મળી રહ્યો હોય તો વાક બંને પક્ષ તરફથી જોવા મળી રહ્યો છે. લોકોની પણ બેદરકારી છે, લોકોએ પણ ધ્યાન રાખવું જોઈએ કે તેમની લાઇફસ્ટાઇલની અંદર થોડોક સુધાર લાવે, ચોખ્ખું પાણી પીવે, ચોખ્ખો તાજો જ રાંધેલો ખોરાક ખાય. તો ક્યાંક ને ક્યાંક તંત્રની પણ જવાબદારી બને છે. હું આપને જણાવી દઉં કે ભાજપ હોય કે કોંગ્રેસ, બંને પક્ષો, હું આપને જણાવી દઉં કે તેઓ બૂથ લેવલનું પણ માર્કિંગ કરતા હોય છે, બૂથ લેવલની પણ મીટિંગ કરતા હોય છે. હું આપને જણાવી દઉં કે જ્યારે બૂથોની જ્યારે સંખ્યાઓ એકત્રિત થતી હોય છે ત્યારે તે એક વોર્ડની અંદર સંમિલિત થતી હોય છે, અને ત્યારે જે તમામ થોડાક 4 થી 5 કે જેટલા વોર્ડો જ્યારે એકત્રિત થતા હોય છે ત્યારે એક વિધાનસભા ક્ષેત્ર બનતું હોય છે. હું આપને જણાવી દઉં કે આરોગ્ય વિભાગ દ્વારા અવારનવાર એવા દાવાઓ કરવામાં આવે છે કે અમે 14,000 ઘરોની અંદર ચેકિંગ હાથ ધર્યું, 15,000 ઘરોની અંદર ચેકિંગ હાથ ધર્યું. પરંતુ હું જણાવી દઉં આપને કે જ્યાં સુધી લોકોની આસપાસ, લોકોના ઘરની આસપાસ જ્યાં સુધી ગંદકી જોવા મળશે ત્યાં સુધી સ્વાઇન ફ્લૂનો જે કહેર છે તે યથાવત જોવા મળશે. આગામી દિવસોની અંદર શિયાળો નજીક આવી રહ્યો છે, અને અવારનવાર આપણે જોયું છે કે શિયાળાની અંદર સ્વાઇન ફ્લૂના કેસ વધુ માત્રામાં જોવા મળતા હોય છે. તે એટલા માટે કે ત્યારે લોકોની જે ઇમ્યુનિટી સિસ્ટમ હોય છે કે જે રોગ પ્રતિકારક શક્તિ તે ઓછી થઈ જતી હોય છે, ત્યારે સરકારે ચોક્કસ જાગવાની જરૂર છે, તંત્રએ પણ ચોક્કસ જાગવાની જરૂર છે. જેવી રીતે બૂથ લેવલ તમે માર્કિંગ કરતા હોય છો, બૂથ લેવલ મીટિંગ કરતા હોવ છો, તો શા માટે તમે સફાઈ અભિયાન પણ બૂથ લેવલ પર હાથ નથી ધરતા? બિલકુલ, એટલે ખાસ કરીને જે રીતે અંકિત આપ વાત કરી રહ્યા છો કે સરકાર એટલે કે તંત્રની ઘોર બેદરકારી તો છે, સાથોસાથ લોકોએ પણ કેટલીક જાગૃતતા જાળવવી જોઈએ, તેના કારણે આ રોગચાળાથી બચી શકાય છે. આભાર આપ બંનેનો. તો જે રીતે સમગ્ર ગુજરાતની અંદર અત્યારે રોગચાળો છે, ક્યાંક પાણીજન્ય છે, ક્યાંક મચ્છરજન્ય રોગચાળો છે, પણ સૌથી વધુ જો વાત કરવામાં આવે રોગ જે ફેલાઈ રહ્યો છે તે છે સ્વાઇન ફ્લૂ. તેની અંદર કેટલાય દર્દીઓના મોત પણ થયા છે. તો રોગચાળાનો ભરડો અમદાવાદ શહેરને લઈ લીધો છે ભરડામાં, ત્યારે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં કેટલાય કેસ નોંધાયા છે. સાદા મલેરિયાના 887 કેસ, તો ઝેરી મલેરિયાના 42 કેસ, ડેન્ગ્યુના 59 કેસ, તો જાડા ઉલટીના 1214 કેસ નોંધાયા છે, કમળાના 240 કેસ, તો ટાઇફોઇડના 326 કેસ નોંધાયા છે. રાજ્યમાં એક તરફ વરસાદી પૂરના કારણે ચારે તરફ તબાહી મચી છે, ત્યારે બીજી તરફ સ્વાઇન ફ્લૂએ પણ રાજ્યભરમાં હાહાકાર મચાવ્યો છે. સાથોસાથ સ્વાઇન ફ્લૂથી મોતનો આંકડો સેન્ચુરી પૂર્ણ કરી ચૂક્યો છે અને 110 પર પહોંચ્યો છે, જેના પગલે તંત્રમાં પણ હડકંપ મચી ગયો છે. વરસાદી સીઝનમાં કચ્છ, સૌરાષ્ટ્ર, બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાતમાં ભારે બેટિંગ કરી છે, જેના પગલે વરસાદની ઠંડકના પગલે સ્વાઇન ફ્લૂએ પણ માજા મૂકી છે. ચાલુ વર્ષે રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂના 578 કેસ નોંધાયા છે, જેમાંથી 172 જેટલા દર્દીઓ હાલ પણ સારવાર લઈ રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓમાં વધારો નોંધાયો છે, જેમાં 28 જેટલા દર્દીઓનો વધારો થયો છે. વરસાદ બાદ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 3 દર્દીઓના મોત થયા છે, ત્યારે સ્વાઇન ફ્લૂ જાણે ધમાકેદાર બેટિંગ કરતો હોય તેમ 110 દર્દીઓને ઝપેટમાં લીધા છે. સ્વાઇન ફ્લૂની સમગ્ર ગુજરાતની વાત કરું પહેલાં તો સમગ્ર ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના જાન્યુઆરી માસથી અત્યાર સુધીમાં 578 દર્દીઓ નોંધાયા છે, એમાંથી 110 દર્દીઓના મૃત્યુ થયા છે અને 296 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. આજે તારીખમાં 172 દર્દી સમગ્ર ગુજરાત રાજ્યમાં સારવાર હેઠળ છે. છેલ્લા 24 કલાકની વાત કરું તો 29 કેસ નોંધાયા છે ગુજરાતમાં અને 3 મૃત્યુ નોંધાયા છે.
ત્યારે વધતા જતા સ્વાઇન ફ્લૂના દર્દીઓના પગલે સરકારી આરોગ્ય વિભાગ પણ ચિંતિત છે. કરોડો રૂપિયાની જાહેરાત છતાં પણ સ્વાઇન ફ્લૂની બીમારી સામે હજી જાગૃતિ નથી આવી. દરેક નાગરિકોને વિનંતી કરું છું કે તમને આ તકલીફ હોય ડોક્ટર પાસે જાઓ, ડોક્ટરને સામેથી પૂછવાનું, સાહેબ ગળું તપાસવાનું રહી ગયું, ગળું તો તપાસો અને મને ફ્લૂ નથી ને, જો ફ્લૂ હોય તો એન્ટીવાયરલ ઓસેટામાવીર નામની દવા છે એ આપવી જોઈએ. શરૂઆતના 48 કલાકમાં આપીએ તો દર્દી આગળના સ્ટેજમાં વધતો અટકે છે. સ્વાઇન ફ્લૂના પગલે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે, જ્યારે બીજી તરફ વરસાદ બાદ પણ સ્વાઇન ફ્લૂ વકરે તેવી સ્થિતિ છે. ત્યારે ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા સ્વાઇન ફ્લૂ સામે લોકોને રક્ષણ આપવા કમર કસાઈ રહી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે સ્વાઇન ફ્લૂ વધુ ફેલાતો અટકે છે કે પછી વધુ લોકોને પોતાની ઝપેટમાં લે છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે હિમાંશુ વોરા, ઈટીવી ન્યૂઝ, અમદાવાદ.